વડોદરા નગરપાલિકાના નવા બનાવેલ બિલ્ડિંગમાં 64 લાખથી વધુનો ખર્ચ કરવા અંગે નગરપાલિકાના જે તે સમયના વિરોધ પક્ષના નેતાએ કરેલ ફરિયાદને લઈને પ્રાદેશિક કમિશનરે તાત્કાલિક પ્રમુખ તેમજ વિપક્ષના નેતા સહિત કુલ 23 સભ્યોને 10 ઓગસ્ટના રોજ પ્રાદેશિક કચેરીએ હાજર રહેવાનો અપીલ ફરમાનને લઈને કડોદરા નગરનું રાજકારણ ગરમાયું છે. સન 2017માં કડોદરા નગરપાલિકાના નવા બિલ્ડિંગ બનાવવા માટે રાજકોટની મારુતિ એન્ટરપ્રાઇઝને 1,36,41,000માં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી બિલ્ડિંગ બનાવવાનું કામ આપવામાં આવ્યું હતું. ત્યારે ટેન્ડરમાં દર્શાવેલ રકમનો ખર્ચ કરી શકાય મ્યુનિસિપલ એકાઉન્ટ કોડની જોગવાઈ મુજબ ટેન્ડરની રકમ કરતા 10% કરતા વધુનો ખર્ચ કરવાનો હોય તો રિવાઇઝ અંદાજ પત્ર બનાવીને તે અંગેની વહીવટી મંજૂરી મેળવી ખર્ચ કરવો જોઈએ, પરંતુ નગરપાલિકાના નવા બિલ્ડિંગના કામમાં 2,50,885 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ અંગે કોઈ રિવાઇઝ કે તાંત્રિક મજૂરી લેવામાં આવી નથી, જેને લઈને 64 લાખથી વધુ રૂપિયાનો વધારાનો ખર્ચ કરી સરકારી ગ્રાન્ટ તેમજ નગરપાલિકાના સ્વભંડોનું નુકસાન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ તે સમયના વિરોધ પક્ષના નેતા દ્વારા પ્રાદેશિક કચેરીએ કરવામાં આવી હતી, જેને લઈ પ્રાદેશિક કમિશનર જે તે સમયના તાત્કાલિક પ્રમુખ અંકુર દેસાઈ સહિત કુલ 23 લોકોને કારણ દર્શક નોટિસ આપી 10 ઓગસ્ટના રોજ પ્રાદેશિક કચેરી હાજર રહેવા માટે જણાવ્યું હતું, જેને લઈને કડોદરા નગરનું રાજકારણ ગરમાયું છે. કડોદરા નગરપાલિકાના તાત્કાલિક સભ્ય અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રાદેશિક કમિશનરને ફરિયાદ કરવામાં આવી ત્યારે તે સમયે દેવેન્દ્રભાઈ પટેલ તેમના પત્ની નિશાબેન પણ પાલિકામાં સભ્ય હતા, જેને લઈ તેઓ પણ નોટિસ પાઠવી 10 ઓગસ્ટે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું છે. ફરિયાદ કરનાર પણ નોટિસ મળતા કડોદરા નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. આજ રોજ પ્રાદેશિક કમિશનર સાહેબ તરફથી જે લેટર કડોદરા નગરપાલિકાને મળ્યો છે ત્યારે મને ખૂબ આનંદની વાત થાય છે. ત્યારે મને મીડિયા ભાઈઓએ આજે પૂછવામાં આવ્યું મીડિયા ભાઈ તરફથી, પછી ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પછી પ્રિન્ટ મીડિયા હોય, કે જીતેશભાઈ આપમાં આપનું શું મંતવ્ય છે? પહેલાં તો હું મારી પરિચય આપી, હું સુરત જિલ્લા મહામંત્રી કોંગ્રેસ છું અને એક સામાજિક કાર્યકર છું જીતેશભાઈ. હવે મારે મંતવ્ય એક જ આપવાનું છે કે આજે ખરેખર સારો નિર્ણય આજે ઘણા લાંબા સમય પછી, કે ઘણા લાંબા સમય પછી એટલે કે 6 વર્ષ પછી બહુ ખરેખર સારો નિર્ણય આવ્યો. કારણ કે નગરપાલિકામાં જે પૈસા છે તે પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસાનો યુઝ વ્યય થયો છે, ત્યારે આપણે પ્રાદેશિક કમિશનર સાહેબનું ટેરું આવ્યું છે અને મને ન્યાયપાલિકા પર પૂરો ભરોસો છે અને પ્રાદેશિક સાહેબ પર પણ પૂરો ભરોસો છે કે આનો ન્યાય ચોક્કસ મળશે અને મળવો જ જોઈએ, કે જેથી કરીને આનાથી બીજી નગરપાલિકાઓ બી ચેતી જાય કે પ્રજાના પૈસા કેમ વપરાય. પ્રજાના પૈસા એક સારા માર્ગે વપરાવા જોઈએ, સારી રીતે વપરાવા જોઈએ. હજુ બી ઘણા કેસો નગરપાલિકાના પેન્ડિંગ પડ્યા છે, તેનો પણ આગળ જતા મને વિશ્વાસ છે કે પ્રાદેશિક સાહેબ એનો ન્યાય આપશે. અસ્તુ, ધન્યવાદ. આગળ વધારે નહીં બોલતા. જય જય ભારત.